लांबा समय थी देश मोंघवारीनो सामनो करी रह्यो छे त्यारे दुनियाभरना आर्थिक निष्णातोने हवे झड़पी फुगावानो डर सतावी रह्यो छे, जेमां देशनी अर्थव्यवस्थामां उच्च बेरोजगारी अने स्थिर मांग सतत ऊंचो फुगाव रहे छे। अनेक देशोनी अर्थव्यवस्था भांगी पड़वानो पण हवे डर रहेलो छे। ભારતની સાથે સમગ્ર વિશ્વ મોંઘવારીનો સામનો કરી રહ્યું છે। દરેક દેશનો મોંઘવારીનો ટોલરેબલ લેવલ અલગ હોય છે। ભારતમાં કેન્દ્રીય બેંક ગણાતી રિઝર્વ બેંકે 6% રાખ્યો છે, તો અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વે 2% રાખ્યો છે। એટલે કે મોંઘવારી આ સ્તરથી વધુ હશે ત્યારે તેને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે। રિઝર્વ બેંક આ ટોલરેબલ લેવલને દેશના જીડીપીમાં થનારા ગ્રોથ અને લોકોની કમાણીમાં થનારા વધારાને હિસાબમાં રાખીને તે નક્કી કરે છે। એટલે કે જે દેશમાં લોકોની કમાણીમાં દર વર્ષે સરેરાશ જેટલો વધારો થઈ રહ્યો છે તેના હિસાબથી નક્કી કરવામાં આવે છે કે ત્યાંના લોકો કેટલી મોંઘી વસ્તુ ખરીદી શકશે। દેશના અર્થશાસ્ત્રીઓ દેશમાં ભયજનક રીતે વધી રહેલા ફુગાવા મોંઘવારી સામે ચેતવણી આપે છે। નિષ્ણાંતોએ તો સ્ટેગ ફ્લેશનની એટલે કે દેશની અર્થવ્યવસ્થામાં ઉચ્ચ બેરોજગારી અને સ્થિર માંગ સાથે સતત ઉચ્ચ ફુગાવાના ચેતવણી પણ ઉચ્ચારી દીધી હતી। મોંઘવારી અને બેરોજગારીને કારણે દેશની આર્થિક વ્યવસ્થાને ફટકો પડી શકે છે। ब्यूरो रिपोर्ट, जीएसटीवी।